हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन नी अंदर आप सर्वे विद्यार्थी मित्रों सर्वे हार्दिक स्वागत छे। आजे आपणे मित्रों गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा जे प्रथम सामयिक परीक्षा 2023-24 धोरण 11 आंकड़ा शास्त्र के जेनु 2 कलाकनो 50 गुणनो पेपर छे, तो एना संपूर्ण सोल्यूशन नो आपणे वीडियो जोवानो छे। तो मित्रों आ तमारे संपूर्ण सोल्यूशन नी पीडीएफ जोती होय अने ए पण तमाम विषय नी, तो ए भी तमने मली जशे। क्यांथी मळशे ए हुं तमने आगळ जणावुं। विभाग ए हेतुलक्षी प्रश्नो एमसीक्यू 4 गुणना 4 प्रश्नो 4 જ પૂછાશે। માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? રૂબરૂ તપાસ। એક અસતત ચલની કિંમતો 0 1 2 3 4 માટેની આવૃત્તિઓ અનુક્રમે 2 4 6 8 14 છે, તો ચલની કિંમત 2 ને અનુરૂપથી વધુ સંચય આવૃત્તિ કેટલી થશે? તો 28। નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે? P50। એક ચલ માટે મધ્યક 10 અને ચલનાંક 60% હોય તો ચલનું વિચરણ કેટલું થાય? 36। હવે તમારે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમામ વિષયની તમારે જોતી હોય મિત્રો, તો એના માટે તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને થશે। મોબાઈલ નંબર નાખો, ઓટીપી તમે નાખશો, પેડ કોર્સમાં જશો એટલે ઇકોનોમિક્સનું પણ સ્ટડી મટીરિયલ મળશે રંગીન ચિત્ર સાથેનું, બરાબર। આ સિવાય તમારે પેપર સેટ મળશે, દરેક વિષયના 3-3 પેપરો હશે। આ ઉપરાંત કોઈને એકમ કસોટીના પેપર બી જોતા હોય સોલ્યુશન માટે, તો એક્ઝામ પેપરમાં એકમ કસોટીનું ફોલ્ડર છે। યુટ્યુબમાં જશો તો તમારા 11મા ધોરણના ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો છે, 10 ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો છે, વિષયમાં પાઠમાં એ પ્રમાણે તમને વિડીયો મળશે। અથવા તો શાળા મિત્રમાં બી તમે જઈ શકો, ધોરણમાં પાઠ્યપુસ્તકમાં વિષયમાં, બરાબર, વેદ ડિજિટલના વિડીયોમાં। તો આવી રીતે તમારા ભાઈ બહેન આસપાસના સગા સંબંધી મિત્રોને તમે જાણ કરી શકો છો, શેર કરી શકો છો કે જેથી કરીને એમને બી લાભ મળે ને। તમે સબસ્ક્રાઇબ ને લાઈક તો કરી દીધું છે। વિભાગ બી 1 ગુણના 4 પ્રશ્નો, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો। તો 3 રીતો, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત। સંચય આવૃત્તિની વ્યાખ્યા આપો। અસતત આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન સુધીના બધા અવલોકનોની આવૃત્તિઓના સરવાળાને તે અવલોકનની સંચય આવૃત્તિ કહે છે। સતત આવૃત્તિ વિતરણમાં જે તે વર્ગ સુધીના બધા વર્ગોની આવૃત્તિઓના સરવાળાને તે વર્ગની સંચય આવૃત્તિ કહે છે, તેને સંકેતમાં CF વડે દર્શાવવામાં આવે છે। બહુલકની વ્યાખ્યા આપો। તો આપેલી માહિતીના અવલોકનોની શ્રેણીમાં જે અવલોકનનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય તે અવલોકનને આપેલી માહિતીનું બહુલક કહેવામાં આવે છે, જેને સંકેતમાં MO વડે દર્શાવવામાં આવે છે। એક સમૂહના 7 વિદ્યાર્થીઓએ 25 ગુણની કસોટીના મેળવેલ ગુણ અનુક્રમે 20-20-20-20-20 છે, તો તેમનો ગુણનું પ્રમાણિત વિચલન શું થશે? તો કે 0। હવે મિત્રો ઘણા કહે છે સર આ ઓરિજિનલ પેપર છે। ના મિત્રો, તમે જે માંગતા હતા એટલા માટે આપણે મોડેલ પેપર વિષય નિષ્ણાંત શિક્ષક જે સરસ મજાના વ્યાસ સર છે, તો એમના દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું છે, બરાબર, જે સ્ટેટના માસ્ટર બ્લાસ્ટર કહી શકાય, બરાબર, પણ એની પાસે સમયનો અભાવ છે એટલે પેપર ઉતારવા માટે આવી શકતા નથી। બાકી એકવાર આપણે રૂબરૂ બોલાવશું સ્ટેટ માટે, તો એ પેપર મિત્રો એને તૈયાર કરેલા છે, મોડેલ પેપર છે અને દરેક વિષયના 3-3 પેપરો છે। જો વ્યવસ્થિત કરો તો 80% કરતા પણ વધુ ટકાવારી પ્રાપ્ત થાય, પણ કરો તો, બરાબર। બાકી હું એમ કહું મારી સ્કૂલનું પેપર તો મિત્રો એ શક્ય જ નથી, દરેક સ્કૂલમાં તમે વિચાર કરો 33 જિલ્લા ખાલી 33 પેપર શક્ય ના બને, એટલે એ તમારી માંગ થોડાક ખોટી બની શકે। જેને તૈયારી કરવી છે એને પેપર ન માંગી તો ગમે નથી, મટીરિયલ ગોતીને તૈયારી કરવા માંડે। વિભાગ સી 2 ગુણના 6 પ્રશ્નો, ચલ લક્ષણ શું છે? તો અહીંયા બી તમને જવાબ આપેલો છે મિત્રો, સ્ક્રીનશોટ લેતા જજો નહીં તો વિડીયો મોટો બનશે। ચલો નીચે આપેલી આવૃત્તિ વિતરણથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવો। તો આનું સ્ક્રીનશોટ લઈ લો, પછી આ જવાબ છે એનું સ્ક્રીનશોટ લઈ લો। એના અથવામાં છે અનિવાર્ય સતત આવૃત્તિ વિતરણની વર્ગસીમાઓ પરથી વર્ગસીમા બિંદુઓ શોધવાના સૂત્રો જણાવો। તો અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ। બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8 છે, જો પ્રથમ સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા 16 હોય। એક ફેક્ટરીના સાપ્તાહિક ઉત્પાદન X નો મધ્યક 81 એકમો છે, જો ઉત્પાદન ખર્ચ Y બરાબર 3X+50 હોય તો ખર્ચનો મધ્યક શોધો। હા, એક થઈ શકે જો તમારા પેપર લેવાય તમે અમને મોકલી દો, કોઈની એકાઉન્ટ, કોઈ સ્ટેટ, ઇકો, BA વગેરે હોય
તો આપણે તમતારે વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાં તમતારે એક્ઝામ પેપરમાં ફ્રી મટીરિયલમાં ફ્રીમાં મૂકશું, બરાબર? તમતારે તમારા પેપર તમને ના તો આપણે ટાઈપ કર્યો ચાર્જ લાગતો મિત્રો, આ બધો છે. જો એક્સ બાર બરાબર 25 અને ચલનાંક 20% હોય તો વિચરણ શોધો. 25 પ્રમાણિત વિચલન શોધો આપેલા અવલોકનોનું. વિભાગ ડી 3 ગુણના મિત્રો 4 પ્રશ્નો સતત આવૃત્તિ વિચરણની રચના માટેના મુદ્દાઓ ચર્ચો. કોષ્ટક રચનાના માર્ગદર્શનના નિયમો જણાવો. ગુણોત્તર મધ્યકની વ્યાખ્યા આપો તથા તેના લાભ ગેરલાભ જણાવો, બરાબર? પછી આ દાખલો તમે સ્ક્રીનશોટ લઈ શકશો. અથવા કઈ સરેરાશને ઇષ્ટતમ સરેરાશ કહેવાય શા માટે, વિભાગી 4 ગુણના 2 પ્રશ્નો. તો આ રીતે આપણું આખું પેપર છે સરસ મજાનું, વિભાગ એફ 5 ગુણના 2 પ્રશ્નો, જે સોલ્યુશન સાથેનું છે, બરાબર? તો મેં કીધું આની પીડીએફ તમને જોતી હોય તો પીડીએફ મળી જાય. જે ક્યાંથી મળે? યસ, વેદ ડિજિટલ એજ્યુકેશન. મિત્રો તમારા સહયોગથી જ આપણે આ નવી આ બનાવી, બરાબર? જૂની એપ્લિકેશનમાં બહુ એરર હતી એટલે આપણે નવી બનાવી છે. એમાં 1 લાખ જૂનામાં હતા અને આમાં પણ તમે 1 લાખ થઈ ગયા છો તમારા બધા મિત્રોના સહયોગને કારણે, બરાબર? અને આપણે સબસ્ક્રાઇબ બી સારામાં સારા છે. તો તમારા આજુબાજુના મિત્રોને જાણ કરો અને તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત થઈને અમે તમને વધુ ને વધુ મદદરૂપ થતા રહીએ એ આશયથી બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ જય હિન્દ, જય ભારત.